तो कच्छ थी महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। कच्छना गांधीधाममां लोकोनुं स्थळांतरित करवामां आवी रह्या छे, लोकोने स्थळांतरित करवामां आवी रह्या छे। બીપોજોએ વાવાઝોડાને લઈને લોકોનું સ્થળાંતર, તો જે રીતે હાલ ગુજરાતભરમાં સંકટ જે છે તે મંડરાઈ રહ્યું છે, કંડલા પોર્ટ પરથી 1500 લોકોને સલામત સ્થળે ખસેડવા, 4 જેટલા અલગ અલગ સ્થાન પર કામદારોને રાખવામાં આવ્યા છે। વાવાઝોડાના ડર વચ્ચે લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો 1500 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। પોર્ટ તથા તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, લોકોના રહેવા જમવા અને સુવા માટેની વ્યવસ્થા પોર્ટ અને તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે। કંડલા પોર્ટ પરથી 1500 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો 4 જેટલા અલગ અલગ સ્થાન પર કામદારોને રાખવામાં આવ્યા છે, તેઓના રહેવા જમવા અને ખાવા પીવા માટેની વ્યવસ્થા તંત્ર અને કંડલા પોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે। તો ગુજરાતભરમાં બીપોજોય વાવાઝોડાનું સંકટ જે છે તે મંડરાઈ રહ્યું છે, સંભવિત વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે, ત્યારે લોકોને હવે સ્થળાંતરિત કરવાની ફરજ પડી રહી છે। ગાંધીધામ બીપોજોય વાવાઝોડાને લઈને 1500 જેટલા લોકોને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, 4 જેટલા અલગ અલગ સ્થાન પર વિવિધ કામદારોને રાખવામાં આવ્યા છે। તો વાવાઝોડાના ડર વચ્ચે લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની અસર જે છે તે દરેક જિલ્લામાં જોવા મળી રહી છે। દ્વારકામાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જામનગરમાં પણ નીચાણવાળા લોકો નીચાણમાં રહેતા અને કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, ત્યારે હવે ગાંધીધામમાં પણ 1500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વાવાઝોડાના ડર વચ્ચે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો ગાંધીધામમાં 1500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો તંત્ર અને પોર્ટ દ્વારા લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આશરે 1500 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। દિનેશ, જે રીતે કચ્છમાં પણ બીપોજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને હવે લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી રહી છે, શું વિગત? જી દીપિકાજી, બપોર છે વાવાઝોડાને પગલે લોકોને સ્થળાંતર કરાયું છે। ખાસ કંડલા પોર્ટથી જે 1500 લોકોને સલામત ખસેડવામાં આવ્યા છે, 4 જેટલા અલગ અલગ સ્થાન પર કામદારોને રાખવામાં આવ્યું છે। વાવાઝોડાના ડરને વચ્ચે લોકોને સ્થળે પોતા અસ્કરો પહોંચ્યો છે, ત્યારે પોર્ટ દ્વારા ગોપાલપુરી વિસ્તારમાં રહેવા તથા જમવાની સગવડ કરી આપવામાં આવી છે। જી જી, આભાર દિનેશ જોડાવા બદલ। તો વાવાઝોડાના ડર વચ્ચે લોકોને સુરક્ષિત સ્થળે ગોપાલપુરી સ્થળે ખસેડવામાં આવ્યા છે, પોર્ટ તથા તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તો ગુજરાતભરમાં વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, સંભવિત વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેના કારણે દરેકે જિલ્લામાં હાલ તેની અસર જોવા મળી રહી છે, હવે લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી રહી છે।